जामनगर में कोरोना नु संक्रमण रॉकेट गतिए वधी रह्यु छे, जेना पगले श्रावण मेला नु आयोजन नहीं करवानो महानगरपालिका नी स्थायी समिति द्वारा निर्णय करवामां आव्यो छे। आ अंगेनी स्टेन्डिंग कमिटी नी बैठक चेयरमैन सुभाष जोशी ना अध्यक्ष स्थाने योजाई हती। आ बैठक में जुदा जुदा काम ना रूपया 65.34 करोड़ ना खर्चे मंजूरी आपवामां आवी हती। अहेवाल हर्षल खंडेड़िया, जामनगर। श्रावण महीनामां दर वखते योजाता श्रावण महीनाना मेळानुं खास करी नागेश्वर अने रंगमती अने प्रदर्शन ग्राउंडना मेळानुं आ वखते आ कोरोना वायरसने लीधे समूहमां भेगा थईने अत्यारे जामनगरनी पण परिस्थिति एवी कि वधु ने वधु रोजना केस आवता होय एटले आ वखते स्टेन्डिंग कमिटीए आ मेळो रद्द करवा माटेनो निर्णय लीधो हतो, जेनाथी सोशियल डिस्टन्स न जळवाय अने आ बधुं थाय अने वधुमां वधु આ કપરી પરિસ્થિતિ ન થાય તેના માટે આજે આ મેળો ન કરવા માટેનું નિર્ણય લીધો છે। એટલે ખાસ કરીને ટેન્ડર પ્રક્રિયા પણ અમે નથી કરી, જેથી કરીને નાના નાના ધંધાદારીઓ જે આની આશા અને કોઈ જાતનું ટેન્ડરની રકમ ન ભરે એટલે અમે આ મુલતવી રાખ્યું છે। અને લોકોને પણ હું ખાસ અપીલ કરું છું કે ભાઈ આ શ્રાવણ મહિનામાં મંદિરોમાં દર્શને જતા હતા સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની જે ગાઈડલાઈન છે તેનો ચુસ્તપણે અમલ કરે અને સેનેટાઇઝર અને સાબુથી હાથ ધોવાનો આગ્રહ રાખે અને માસ્ક પહેરે એટલે આ ખાસ એ પણ રાખવાનો। આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ખાસ કરીને સૌની યોજના અને નલ સે જલ યોજના જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રીશ્રીને જે નિયમ છે તેને સાકાર કરવા આજે 46 કરોડના પાણીની લાઇનના ટેન્ડર મંજૂર કરવામાં, એ જ રીતે દરેક ESR અને ડેમ ઉપર જે જનરેટર ડીજી સેટ વકસાવવાનું હતું તે 1 કરોડ 92 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે। અને સાંસદશ્રી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 100% વોર્ડ નંબર 15 અને 10માં રોડ અને નાવણીના કામો મંજૂર કરવામાં આવ્યા।